नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे 15मा पाठना थोड़ा प्रश्नों नी चर्चा करी हती के एना ट्विस्ट करीने पूछाता प्रश्नों क्या क्या छे। हवे आपणे नेक्स्ट प्रश्नोनी थोड़ीक वात करी लई। बहु नाना प्रश्न छे, बे मार्क माटे मोस्ट आईएमपी प्रश्न छे मित्रों, जेनुं लिस्ट तमने मोकली दीधुं छे, ए पण जोई लेजो अने एनी अंदर आवता प्रश्नो। तो नेक्स्ट प्रश्नोनी अंदर छे, ओझोन केवी रीतना निर्माण पामे छे अने ओझोन आपने केवी रीतना असर करे छे, एटले के ओझोननी अगत्यता अने ओझोननुं निर्माण। मित्रों समीकरण साथे प्रश्न नंबर 13 अने ओझोननी अगत्यता बे अलग अलग पूछी सके अथवा एक साथे पूछी सके छे। एना पछी जे नकामा कचराना प्रकार वर्णवो, तो कचरानो प्रकार घन कचरो अने प्रवाही कचरो, जैविक विघटनने आधारे ने बे प्रकार, जैव विघटनीय अने जैव अविघटनीय कचरो। गमे ते एक ज पूछे से तमने कचरानो खाली प्रकार किए ने, तो घन अने प्रवाही बेनी ज वात करवानी। विघटनने आधारे कचराना प्रकार पूछे तो जैव विघटनीय अने जैव अविघटनीय कचरानी आपणे वात करशुं मित्रों। एना पछीनो प्रश्न जे छे ए स्वाध्यायनी अंदर तमारे वही जवानुं छे मित्रों। कई जगह वही जवानुं छे? स्वाध्यायनी अंदर। स्वाध्यायना अने इंटेक्सना प्रश्नों, तो स्वाध्यायना प्रश्नों जुदी जुदी रीतना पूछेला है, एना उपर खास ध्यान राखजो कि कचरानो निकाल तमे केवी रीतना करशो, एनी जुदी जुदी प्रवृत्तिओ। प्रवृत्ति मित्रों बधी वाँची लेवानी छे कि घरमां निर्माण पामता कचराना निकाल विशे जाणकारी मेळवो, क्या क्या कचरानो निकाल आपणा घरनी अंदर आपणे केवी रीतना करी छे मित्रों, अथवा तो केवी रीतना करवो जोईए, एटले के लॉजिकली प्रश्न पूछी लीए। बहु सरस रीते प्रश्न पूछे, ईजी होय, समझी लियो, जवाब आपो आप तमने मड़ी जाशे मित्रों। मैं तमने मुद्दा समझाव्या छे, प्रवृत्तिमांथी एनो जवाब तमारे मेळवो पड़शे, कारण के केवी रीतना पूछे एनी कोई गेरंटी होती नथी। एना पछीनी सुए ट्रीटमेंटनी व्यवस्थानी जाणकारी मेळो। सुएज एटले के गटरना पाणीनुं शुद्धिकरण केवी रीतना करता होय छे नगरपालिका द्वारा, એ કંઈ બહુ પૂછાતો નથી। અને ઈ વેસ્ટ હાનિકારક દ્રવ્યોની માહિતી મેળવો। ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો, જે આપણે ઘરની અંદર લેપટોપ હોય, મોબાઈલ હોય, એમાંથી જે સર્કિટો નીકળે, એલઈડી લેમ્પ હોય તો એમાંથી સર્કિટો મળે, આ સર્કિટવાળો જે કંઈ કચરો એ બધે ઈ વેસ્ટ કહેવાય, જેની અંદર પ્લાસ્ટિક હોય અને ધાતુઓ પણ હોય જે વિઘટન પામી શકતા નથી મિત્રો। ખાસ યાદ રાખજો, ઈ વેસ્ટનું ક્યારેય વિઘટન થતું નથી, એ જેવ અવિઘટનીય કચરો હોય। અને કચરાના નિકાલ માટેની પદ્ધતિઓ અને સ્વાધ્યાયના પ્રશ્ન અને એમસીક્યુ એકદમ સરળ છે, પણ મિત્રો એમાંથી શું લખી શકાય, તમારે કેટલું લખવું જોઈએ, એ લોજિકલી પ્રશ્ન દરેક પૂછેલા છે, એટલા માટે દરેકે દરેક પ્રશ્ન તમે વાંચી લેશો એટલે આપણો મુદ્દા આધારિત પ્રશ્ન છે। તો સ્વાધ્યાયનો દરેક પ્રશ્ન દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે વાંચવાનો રહેશે। કચરાના નિકાલ વિશેના પ્રશ્નો અને ઓઝોન ખાસ અગત્યતા ધરાવે છે, બે માર્કની અંદર સૌથી વધુ પૂછાતા પ્રશ્નો હોય। અને બીજા જે પ્રશ્નો રહે એ પ્રવૃત્તિની સમજ લેવાની છે, જે આપણે કાલે ચર્ચા કરી હતી કે ચાર્ટ આધારિત પ્રશ્ન પૂછાઈએ, વિશેષ પ્રશ્નો તરીકે તમને આપેલ છે, બાકીના એના થોડાક વૈજ્ઞાનિક કારણ પાછળ આપ્યા છે, એને તમે વાંચશો એટલે દરેક પ્રશ્નનો જવાબ આપણા મુદ્દાની અંદર હશે। હવે કેવી રીતના પૂછે અને ક્યાં મુદ્દાને લગતો પૂછે એ તમારે નક્કી કરવું જોઈશે, બોર્ડની અંદર એ પૂછાય તો નક્કી તમારે કરવું જોઈશે કે આમાં ક્યાં મુદ્દાનો મારે ઉપયોગ કરવાનો। મુદ્દા બહુ ઓછા છે, ઘટકો છે નિવસન તંત્રના, જૈવિક ઘટક અજૈવિક ઘટક, એમાં ઉત્પાદક છે, ઉપભોગી છે, પરોપજીવી છે, વિઘટક છે, આ ઘટકો વિશે તમને માહિતી આવે, એમાંથી એને કયો પ્રશ્ન પૂછ્યો હોય એ તમારે ધ્યાન લેવાનું હોય મિત્રો। એક વૈજ્ઞાનિક કારણ ઉદાહરણમાં આપું કે જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે। હવે અનિયંત્રિત અટકાવ જંતુનાશક દવાનો ખેડૂત દ્વારા ઉપયોગ થતો હોય, રાસાયણિક ખાતર જમીનમાં વધુને વધુ નાખશે વધુને વધુ ઉત્પાદન મેળવવા માટે, તો એનું નિયંત્રણ કરવું જરૂરી, એટલે કે જરૂરિયાત જેટલો જ ઉપયોગ કરવો જોઈએ, શું કામ આવું કરવું જોઈએ એને। તો હકીકતમાં એ પ્રશ્ન છે જૈવિક વિશાલન આધારિત છે। કોના આધારિત છે મિત્રો? જૈવિક વિશાલન, એટલે કે જૈવિક વિશાલન તમને નથી પૂછ્યું, એને અલગ રીતના પ્રશ્ન કરીને વૈજ્ઞાનિક કારણ તમને પૂછ્યું, હકીકતમાં એ મુદ્દો આપણો જૈવિક વિશાલનને લગતો હોય। તો આવી રીતના અલગ અલગ એ જ રીતના આગળ કે થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય, એટલે કે આપણા ઘરની અંદર આપણે શું કરીએ કે જેથી કરીને ઘરની અંદર જે ઘરગથ્થુ કચરો હોય એનું પ્રમાણ શું કરી શકીએ, ઘટાડી શકીએ, તો એવા કયા ઉપાયો આપણે વિચારીએ કે જેથી કરીને આપણા ઘરનો કચરો આપણે ઘટાડી શકીએ। બે માર્કમાં પૂછાય, ચાર ઉપાય જણાવો, ઘણા થઈ જશે મિત્રો। અને ટૂંકા અને હેતુલક્ષી પ્રશ્નો બધાય વાંચી લેવાના, ખાલી જગ્યા ખરા ખોટા વ્યાખ્યા અત્યારે વાંચવાની કાંઈ જરૂર છે નહીં મિત્રો।
टूंका प्रश्न वाँचवाना, खाली जग्या, खरा खोटा अने जोड़का। खास ध्यान में रखो, व्याख्या कोई गोखवा माटे टाइम बगाड़वानो नथी। अत्यारे व्याख्यानो टाइम आवशे त्यारे हूँ तमने कहीश केटली व्याख्या ने केवी रीतना पाकी करवी, कारण के मुद्दा तमने वधु आवड़शे एटले व्याख्या आपोआप हूँ तमने शीखड़ावी दईश। तो आ वात हती पंदरमा पाठनी। तो मित्रों, पंदरमा पाठमां एटली काई तकलीफवाळुं छे नहीं। पाठ नंबर एक नी वात करी हवे। पाठ नंबर एक में खास तमारी जरूरी में जरूरी बाबत होय तो मित्रों ए छे, रासायणिक सूत्रों तमारे पाका करवा पड़शे। रासायणिक नाम आधारित रासायणिक सूत्रों जो तमने ए आवडशे तो ने मात्र तो ज आप दरेक पाठनो सोल्यूशन आपने मळशे। एना माटे तमारे मेहनत करवी पड़शे थोड़ी। मैं तमने अगाउ कीधुं तुं के आ पाठना अणुसूत्र अगत्यना छे। अणुसूत्र आवड़ी जैसे, नाममांथी सूत्र लखता आवड़शे, बाकीनुं काम बधुं तमारुं आपोआप थतुं जशे, बहु तकलीफ पड़शे नहीं। मित्रों तो जेटलाय नथी कर्या हजी मेहनत करवानी शरूआत करी दे, जरा एमने मजाक में लीए नहीं, कारण के हजी आना पछीनो पाठ हूँ रसायण विज्ञाननो चालू नहीं करूँ, कारण के घणा बधा मने एवुं लागे छे के पाका कर्या नथी। तमे ए घटनाने के बाबतने तमे सीरियस नथी लीधी। जे विद्यार्थीओ सीरियस नथी लीधी ए हजी सीरियस लई लीए, कारण के केमिस्ट्रीना 25 માર્કનું વેઇટેજ આપણે પૂરેપૂરું જોઈ છે, નહીંતર આગળનો પાઠ સોલ્વ નહીં થાય આપણો। સમજવામાં મુશ્કેલી છે અને પાકું કરવામાં મુશ્કેલી એથી નહીં જાજી વધશે। એટલે કે દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયાને અભ્યાસ કરવા માટે તમારે ને વાર્તાની જેમ એક પ્રવૃત્તિની જેમ પાકું કરવું જોઈએ। તો દરેક પ્રવૃત્તિમાં પાછી અહીંયા રિપીટ કરું કે આપણે ચાર પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ભણ્યા છીએ મિત્રો। તો પહેલી રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા, કઈ પ્રક્રિયા પહેલી ભણ્યા છીએ આપણે મિત્રો? સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયાના પ્રશ્ન કેટલા પૂછાય એ કઈ રીતના પૂછાય? સંયોગીકરણ પૂછાય અથવા તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પૂછાય, અથવા શું પૂછાશે મિત્રો? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। હવે એના ઉદાહરણ ક્યાં પાકા કરવાના? તો થિયરીકલ ઉદાહરણ ટેક્સ્ટબુકના વધારેમાં વધારે આપણે રાખવાના છે। તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો, પણ હું અહીંયા આપણે ઉપયોગી છે 2-3 પ્રશ્નમાં એ ઉદાહરણ લખાવું છું। બીજો પ્રશ્ન એક આનો પૂછાય કે ઉદાહરણ લખવું હોય તો આનું હાવ હેલું હોય, કડી ચૂનો, શું લેવાનું? કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ। કેલ્શિયમ ઓક્સાઇડને શેમાં નાખવાનું મિત્રો? પાણીમાં। પાણીમાં નાખશો એટલે શું બનશે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જલીય દ્રાવણ તૈયાર થાય, જેને કહેવાય ચૂનાનું નિતર્યું પાણી। આ સમીકરણ બહુ અગત્યનું છે, સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે। એની સાથે આનો બીજો પ્રશ્ન અલગથી પૂછાય કે દિવાલને ધોળવા માટે, ધોળવા માટે એટલે કે રંગ કરવા માટે, ધોળવા માટે વપરાતી રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આપી સમજાવો, સમીકરણ આપી સમજાવો। એટલે કે અહીંયાથી એક સમીકરણ આપણા ત્રણ પ્રશ્નોનો જવાબ આપશે। માત્ર સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો તો સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની, બે કે તેથી વધુ પ્રક્રિયા ભેગા મળીને જો એક જ નિપજ આપે તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા। ઉષ્માક્ષેપક પૂછે તો એની વ્યાખ્યા લખવાની કે ઉષ્માક્ષેપક જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા અથવા તો ઊર્જા મુક્ત થતી હોય તો એને શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા। ધ્યાનથી સાંભળજો મિત્રો, થોડુંક ઝડપથી બોલું છું, રિવિઝન છે એટલે। ઉષ્માક્ષેપક જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા મુક્ત થાય તો એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા। ત્રીજો પ્રશ્ન, દિવાલને ધોળવા માટે વપરાતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપો અથવા તો દિવાલને ધોળવા માટે વપરાતા પદાર્થનું નામ આપો, તેનું રાસાયણિક સમીકરણ લખો। તો દિવાલને ધોળવા માટે વપરાતો પદાર્થ કયો છે મિત્રો? કડી ચૂનો। કડી ચૂનાની પ્રોસેસ શું હોય? તો એને પાણીમાં નાખો, પાણીમાં નાખો તો બનશે ચૂનાનું નિતર્યું પાણી। હવે દિવાલમાં રંગ કરવા માટે એક સમીકરણ આપણે એડ કરવું પડશે, લગભગ નથી પૂછાતું પણ છતાંય પૂછાઈ જાય તો સમીકરણ એડ કરવાનું શું હોય? તો ચૂનાના નિતર્યા પાણીમાંથી
दीवाल में लगवाशो तो दीवाल में शू मेळवशे कार्बन डाइऑक्साइड। बहु अगत्यनी प्रवृत्ति है आ मित्रों, छठा पाठ में आवशे, आगळना पाठ में आज उपयोग लेवानो के चूनाना नितरिया पाणी में जो कार्बन डाइऑक्साइड वायु पसार थाय तो द्रावण दूधियु बनी जाए, दूधियु बने एटले बनावशे कैल्शियम कार्बोनेट। आना नाम ध्यान में राखवाना, कैल्शियम कार्बोनेट आरस पहाण, आरस पहाण, चूनानो पत्थर मार्बल, आ त्रण नाम अने रासायणिक नाम एनु कैल्शियम कार्बोनेट अने साथे निपज में मळशे पाणी। एटले के आ प्रवृत्ति क्या पूछाय तो कार्बन डाइऑक्साइड नी हाजरी चकासवा माटे, आपणे श्वास में कार्बन डाइऑक्साइड बहार काढी ली तो कार्बन डाइऑक्साइड ज बहार काढी नक्की केम करूँ तो रंग नथी सुगंध नथी तो केम नक्की करवानुं आ पद्धतिथी अंदर फूक मारो, चूनाना नितरिया पाणी में फूक मारो, फूक मारो एटले कार्बन डाइऑक्साइड मोढामांथी आवशे, द्रावण केवुं बनशे दूधियु बनशे। ई ज घटना दीवाल में लगावो तो पाणी शुं थशे बाष्पीभवन थई जशे अने चूनानो पत्थर दीवालनी अंदर चोटी जशे। एक समीकरण त्रण प्रश्न जे पूछ्युं होय ए मुजबनुं तमारे शुं करवानुं, वर्णन करवानुं। शुं करवानुं छे मित्रो? वर्णन करवानुं। एक पाकू करो, त्रण प्रश्न तमारा कम्प्लीट थई गया। संयोगीकरण, उष्माक्षेपक अने दीवालने रंग करवा माटे वपराती पद्धति, त्रणे त्रण आवड़ी जाए तो आ ते संयोगीकरणनुं। त्रण मार्क में पूछाय, गमे ते रीतना पूछे, नक्की न होय, मिक्स करीने पूछे, अलग अलग पूछे, जेम मजा आवे पूछी सके। संयोगीकरण पछीनो आपणी पासे बीजो प्रकार छे मित्रों, बीजा प्रकार नी अंदर हतुं आपणी पासे विघटन प्रक्रिया, विघटन प्रक्रिया अथवा तो उष्मा शोषक प्रक्रिया। विघटन पूछे अथवा उष्मा शोषक, तो विघटन नी व्याख्या शब्द उपरथी ध्यान राखवानुं। बे एक प्रक्रियकमांथी बे अथवा बे थी वधु निपज मळे तो एने शुं कहेवाय? विघटन प्रक्रिया। उष्मा शोषक, जे रासायणिक प्रक्रिया दरमियान उष्मानुं शोषण थतुं होय, एटले के उष्मा बहारथी आपवी पड़ती होय, उष्मानुं शोषण थाय तो ए प्रक्रियाने कहेवाय उष्मा शोषक। त्रण उदाहरण विघटनना फरजियात, पहेलुं उष्मीय विघटन, गरमी द्वारा विघटन थतुं होय एवं उदाहरण। जे समीकरण तमे ऊपर पाकू कर्युं हतुं एने ने पाछुं शुं करवानुं? रिपीट करवानुं के चूनानो पत्थर एने शुं करवानुं मित्रों? गरम करो, एटले के शुं आपवानुं? उष्मा, उष्मीय विघटन, एने उष्मा आपो, उष्मा आपो एटले शुं बनशे? CaO वत्ता CuO2। आ प्रश्न अलग रीतना पूछाय, केवी रीतना? तो सीमेंट बनावा माटे वपराता पदार्थनी बनावट, सीमेंट बनावा माटे वपराता पदार्थनी बनावट। तो सीमेंट माटे क्यों पदार्थ उपयोग छे मित्रों? कड़ी चूनो। क्या उपयोग थाय एनो? सीमेंटनी बनावट में उपयोग थाय, पोते सीमेंट नथी पण सीमेंट बनावा माटे एक अगत्यनो मुख्य पदार्थ छे। बे रीतना प्रश्न पूछे, उष्मीय विघटन पूछे, खाली विघटन पूछे, के पछी सीमेंट बनावा माटे वपराता पदार्थनी बनावट लखो। जवाब बधाई में एक ज लखवानो। टूंको प्रश्न पूछे, सीमेंट बनावा माटे नीचेनामांथी क्यों पदार्थ उपयोगी छे? तो कैल्शियम ऑक्साइड, कड़ी चूनो। कड़ी चूनानो उपयोग क्या थाय? सीमेंटनी बनावट माटेनो उपयोग थाय, पोते सीमेंट नथी सीमेंट बनावा माटे उपयोगी छे। तो आ तो आपणो उष्मीय विघटन। गरमी आईपी आपणे एटले उष्मा शोषक, उष्मा शोषक में लखी शकाय, विघटन में लखी शकाय अने सीमेंटनी बनावट में आ एक ज लखी शकाय, बीजो के लखी शको नहीं। पर्टिक्युलर पूछे आपने के प्रकाशीय विघटननुं उदाहरण आपो, तो प्रकाशीय विघटननुं उदाहरण बे छे आपणी पासे मित्रों, के जेमां सूर्यप्रकाश द्वारा विघटन थाय, तो सिल्वर क्लोराइड अथवा सिल्वर ब्रोमाइड। आना बे ज उदाहरण छे, तमारी रीते तमे अहींया काई बनावी शकशो नहीं, फरजियात आ उदाहरणनो उपयोग आपणे करवानो। सिल्वर क्लोराइड अथवा सिल्वर ब्रोमाइड क्यां? तो सूर्यप्रकाशनी हाजरीमां प्रवृत्ति हती, वाटकामां भरीने के रकाबीमां भरीने सूर्यप्रकाश तड़के अने
मूकी दी तड़के मूकी दी एटले शू बनावशे मित्रों तो तड़के मूकी दी एटले बनाई नाखशे सिल्वर वत्ता क्लोरीन सिल्वर वत्ता ब्रोमीन आ प्रक्रिया नो उपयोग क्या थाय तो आ प्रक्रिया नो उपयोग थाय ब्लेक एंड व्हाइट फोटोग्राफी એટલે કે શ્યામ શ્વેત ફોટોગ્રાફી ઉષ્મીય વિઘટન સિમેન્ટ બનાવવા માટે વપરાય પ્રકાશીય વિઘટન બે ઉદાહરણ છે ક્યાં વપરાય શ્યામ એન્ડ શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય અને છેલ્લો પ્રકાર આવે છે એનો વિદ્યુતીય વિઘટન વિદ્યુતીય વિઘટન એટલે શું થાય તો વિદ્યુત પ્રવાહથી વિઘટન કરવાનું તો વિદ્યુત પ્રવાહથી વિઘટનનું સેલમ સેલું ઉદાહરણ ક્યુ રાખવાનું પાણી પાણીનું વિઘટન થાય તો બનશે H2 + O2 શેનો ઉપયોગ થશે તો વિદ્યુત પ્રવાહ દરેક સમીકરણ સંતુલિત કરવું ફરજિયાત છે હું અત્યારે રિવિઝનમાં એના માટે સમય બગાડતો નથી પણ તમારે દરેકે દરેક સમીકરણ પરીક્ષામાં સંતુલિત કરીને લખવાનું ત્રણ માર્કના પ્રશ્ન હોય દરેકે દરેક અહીંયા અલગ અલગ રીતના પૂછે ઉદાહરણ એક નાય ખાલી વિઘટન સમજાવું એવું કીએ તો વિઘટનની વ્યાખ્યા લખો ઉદાહરણ ગમે તે લખી શકો ઉષ્મા શોષક પ્રક્રિયા સમજાવો ખાલી એટલું પૂછે તો ગમે તે ઉદાહરણ તમે આપી શકો અહીંયા પણ પર્ટિક્યુલર પૂછે ઉષ્મીય વિઘટન પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન તો આમાંથી જ ઉદાહરણ લખવાનું ઉષ્મીય વિઘટનના આપણી પાસે બીજા બે ઉદાહરણ છે બે ઉદાહરણ ટેક્સ્ટબુકમાં વાંચી લેવાના ફેરસ સલ્ફેટ FeSO4 એનું વિઘટન થાય તો બનશે ફેરિક ઓક્સાઇડ Fe2O3 વત્તા સલ્ફર ડાયોક્સાઇડ SO2 વત્તા સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 અને બીજું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટ PbNO3 2 લેડ નાઇટ્રેટને ગરમ કરો એટલે બનશે લેડ ઓક્સાઇડ વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા ઓક્સિજન દરેક પ્રવૃત્તિનો ગુણધર્મ તો ગુણધર્મની અંદર ફેરસ સલ્ફેટમાં સલ્ફર ડાયોક્સાઇડની વાસ આવે છે યાદ રાખજો એક માર્ક માટે અને લેડ નાઇટ્રેટને ગરમ કરો તો કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળશે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો થોડાક અઘરા સમીકરણ પણ વાંચવા જરૂરી છે મેં તમને સમીકરણ પણ મોકલી દીધા છે દરેક સમીકરણ પરીક્ષા ગમે ત્યારે હોય બોર્ડની હોય યુનિટ ટેસ્ટ હોય સ્કૂલની 6 માસિક પરીક્ષા હોય દરેકે દરેક સમીકરણ પરફેક્ટ લખવા માટે પરીક્ષાના આગલા દિવસે છેલ્લે એનું એક વખત રિવિઝન થવું જરૂરી છે અને એ રિવિઝન એટલે શું તો ખોલીને વાંચી લેવું એ રિવિઝન નથી આનું રિવિઝન ફરજિયાત તમારે લખીને કરવું પડે સમીકરણનો મુદ્દો યાદ કરો પ્રશ્ન યાદ કરો એને લગતું સમીકરણ મોઢે લખો તમને આવડે છે કે ભૂલાઈ ગયું તમે વાંચીને પછી લખશો ને એટલે આવડશે પણ 10 મિનિટ આવડશે તમને યાદ છે કે નહીં એ ચેક કરવા માટે પ્રશ્ન યાદ કરવાનો સમીકરણ જાતે લખવાનું તો જ તમને ખ્યાલ આવશે કે તમને સમીકરણ આવડે છે કે નથી આવડતું નથી આવડતું તો વાંચો અને ફરજિયાત ધ્યાન રાખવાનું સમીકરણ માટે પાકું કરવાની કે યાદ રાખવાની એક જ પદ્ધતિ એની પરીક્ષાના આગલા દિવસે એનું પરફેક્ટ રિવિઝન થાવ તો જ સમીકરણ આવડશે નહીંતર થોડાક દિવસમાં ભૂલાઈ જશે એટલે સમીકરણને પાકા કરવાની પદ્ધતિની અંદર વારંવાર રિવિઝન એના માટે સૌથી અગત્યની બાબત છે મિત્રો બીજો પ્રશ્ન સ્વાધ્યાયમાં તમને આપેલો હોય સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ છે સમજાવો પ્રશ્ન એ જ પૂછ્યો હોય અને જવાબ એ જ લખવાનો તમારે બેની વ્યાખ્યા કે સંયોગીકરણ પ્રક્રિયામાં બે પ્રક્રિયકમાંથી એક નિપજ મળે છે જ્યારે વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી બે નિપજ મળે છે માટે આ બંને સમીકરણ અથવા તો બંને પ્રક્રિયા એકબીજાથી કેવી છે વિરોધી પ્રક્રિયા છે નીચે ઉદાહરણ લખો કે સંયોગીકરણનું ઉદાહરણ આપો એક વિઘટનનું ઉદાહરણ આપો બે વિરોધી થઈ ગઈ 3 માર્કમાં પૂછે બીજો પ્રશ્ન આગળનો કે દરેક સમીકરણ લખો ત્યારે એને ફરજિયાત સંતુલિત કરવાની આવશ્યકતા શું કામ છે તો સમીકરણ સંતુલિત કરવાની આવશ્યકતા શું કામ છે તો સ્વાધ્યાયનો પ્રશ્ન છે બહુ ધ્યાનપૂર્વક એક શબ્દ ફરજિયાત આવવો જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી તેથી પ્રક્રિયાને પ્રક્રિયકમાં અને નિપજમાં પરમાણુની સંખ્યા એક સમાન કરવા માટે સમીકરણ સંતુલિત કરવું આવશ્યક છે અથવા તો એને કહેવાય દળ સંચયનો નિયમ
दर संचयना नियम मुजब द्रव्यनु सर्जन के द्रव्यनो विनाश शक्य बनतो नथी। माटे प्रक्रियक अने निपजमां परमाणुनी संख्या एक समान ज होवी जोईए। माटे दरेक रासायणिक समीकरण संतुलित करवू आवश्यक छे, जरूरी छे। मित्रों दर संचय शब्द अहीं बहु अगत्यनो रहेशे तमारा माटे। तो आजना आपणा बे प्रकार थई गया। कोई पण प्रकार तो हकीकत में बेना बदले अहीं चार प्रकार छे आपणी पासे। केटला छे? चार। संयोगीकरण उष्माक्षेपक, विघटन उष्माशोषक। विघटन में बीजा त्रण प्रकार, उष्मीय विघटन, प्रकाशीय विघटन अने विद्युतीय विघटन। दरेकनुं एक एक उदाहरण ज छे, ध्यानमां राखो थई जशे। बीजा अलग रीतना पूछाता प्रश्न, एटले के तमने तमारी रीते उदाहरण लखवानो दे। पर्टिक्युलर एक उदाहरण पूछे तो एना माटेनो जवाब तमारे अहीं आपेलो छे। एक प्रश्न सीमेंटनी बनावा माटे, तो तमारे सीमेंट बनावा माटे वपराता पदार्थ माटे फरजियाता समीकरण लखवू पड़शे। दीवालने तोड़वा माटे तो फरजियाता समीकरण लखवू पड़े। बीजू तमे लखी शको नहीं, कारण के एना माटे वपराता पदार्थ एक ज छे। एना सिवायनो प्रश्न के उष्माक्षेपकनी अंदर क्यों प्रश्न पूछाई है, तो श्वसन उष्मा क्षेपक प्रक्रिया, श्वसन ए उष्मा क्षेपक प्रक्रिया। तो एनु फरजियात उदाहरण लखवू पड़े तमारे। ग्लूकोज नु विघटन, ग्लूकोज वत्ता ऑक्सीजन शू बने, पानी अने कार्बन डाइऑक्साइड वत्ता ऊर्जा। फरजियात ए समीकरण आपीने तमारे समझावू पड़े मित्रों। तो दरेक स्वाध्यायनो प्रश्न, इंटेक्सना प्रश्न, दरेके दरेक प्रश्न माटे तमे ध्यानपूर्वक जोईशो तो अहीं ध्यान तमारे ए राखवानुं छे एक जवाबना प्रश्न केटला बने छे। शुं ध्यान राखवानुं छे मित्रों? एक जवाबमांथी प्रश्न केटला बने छे। जो तमे आ रीतनी तैयारी करशो तो तमारे वधारे पड़ती मेहनत करवी पड़शे नहीं, ओछी मेहनतमां वधु काम थशे आपणुं। आखी नवनीतना प्रश्न तमे चेक करशो तो दरेक प्रश्नना प्रश्न अलग आपेलो हशे, ए लोकोए जवाब पाछो ए नहीं रिपીટ થયા રાખશે, થોડાક શબ્દોનો ફેરફાર, તો આપણે આપણી રીતે શબ્દો મૂકી શકાય। તો તમારે શું ધ્યાન રાખવાનું હોય વાંચતી વખતે? હવે તો હવે એ જ ધ્યાન રાખવાનું હોય કે ક્યાં જવાબના પ્રશ્ન કેટલી રીતના પૂછાય છે। તો મેં અહીંયા બે થી ત્રણ ઉદાહરણ લખ્યા છે, બીજા તમે વાંચતા જઈશો ઓટોમેટિક તમને એનો ખ્યાલ આવતો જશે મિત્રો। તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, આટલું જોતું રહેવાનું છે। નેક્સ્ટ બે પ્રક્રિયા આપણી બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર એટલે કે શનિવારે જોઈ લેશું, જેથી કરીને તકલીફ પડે નહીં અને બધા એક્ઝામની તૈયારી વ્યવસ્થિત રીતે સરસ રીતે કરવાની છે। કોઈને માર્ક કપાય નહીં, 20માંથી 20 પૂરા આવે એવી તૈયારી આપણે કરવાની છે। તો આજે બસ આટલું જ।